વિસ્તારથી નજર કરીએ કચ્છના દરિયાકાંઠે બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા. વાવાઝોડા વચ્ચે જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો. કાંઠાના ગામડા ખાલી કરાવાયા તો બીચ પર લોકો ફરતા જોવા મળ્યા. માંડવીના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટેલા જોવા મળ્યા. માંડવીનો દરિયા કિનારો સહેલાણીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. એક તરફ વાવાઝોડાની દહેશત છે, બીજી તરફ કોરોનાનો ખતરો છે. પરંતુ આ તમામ વસ્તુઓથી અહીં જે સહેલાણીઓ આવેલા છે તેઓને કોઈ જ ફરક નથી પડી રહ્યો. કાંઠાના ગામડાઓને ખાલી કરાવી દેવામાં આવ્યા છે, કારણ કે સૌથી વધારે ખતરો કચ્છ અને સૌરાષ્ટ્ર પર જોવા મળી રહ્યો છે. તેના પગલે કચ્છના જે કાંઠાના વિસ્તારો છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. તો લોકો દરિયા કિનારા ઉપર ફરતા માંડવીના બીચ પર લોકો મોટી સંખ્યામાં ઉમટેલા જોવા મળ્યા. સહેલાણીઓ અહીં હાજર જોવા મળ્યા. એક તરફ વાતો કરવામાં આવી રહી છે કે પૂરેપૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે, લોકોને દરિયાકાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠા પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં લોકો અહીં કેવી રીતે પહોંચ્યા તે સૌથી મોટો સવાલ છે. અહીં તંત્રની જેટલી બેદરકારી છે તેટલી જ બેદરકારી લોકોની પણ છે. આ પરિસ્થિતિ જે અત્યારે હાલ ખતરારૂપ બની રહી છે તેવામાં પણ લોકો સમજવા માટે તૈયાર નથી. કોરોનાનો ખતરો પહેલેથી જ છે, તેવામાં વધુ એક નવી દહેશત આવી છે, વાવાઝોડાની દહેશત છે. પરંતુ તેમ છતાં લોકોને કોઈ જ ફરક નથી પડી રહ્યો અને દરિયાકાંઠે લોકો ઉમટી પડ્યા છે. વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને કચ્છ પર ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે અસર થવાની છે વાવાઝોડાની. પરંતુ તેમ છતાં માંડવીના બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટેલા જોવા મળ્યા. તો આ તરફ આણંદમાં સ્વિમિંગ પૂલમાં છપછપિયા લોકોને ભારે પડી ગયા. એક સાથે 50-60 લોકો સ્વિમિંગ પૂલમાં મોજ મસ્તી કરી રહ્યા હતા. જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી અને સ્વિમિંગ પૂલના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. વ્યક્તિ દીઠ 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. પાછલા 3-4 દિવસથી સ્વિમિંગ પૂલ ધમધમતો હતો. જો કે 3-4 દિવસ પછી તંત્રની આના પર નજર પડે છે અને જે માલિક છે સ્વિમિંગ પૂલનો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં જે લોકો અહીં આવેલા હતા તેમાં બાળકો જોવા મળી રહ્યા છે. તેથી હવે તંત્ર પણ આઉટહાઉસમાં મુકાઈ ગયું છે કે કઈ રીતે સજા કરવામાં આવે. બે તસવીરો આપ જોઈ રહ્યા છો, બેદરકારીની આ બંને તસવીરો છે. એક તરફ દરિયાકાંઠા વિસ્તારમાં બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે, તો બીજી તરફ આણંદની આ તસવીર આપ જોઈ રહ્યા છો જ્યાં સ્વિમિંગ પૂલમાં 50-60 લોકો ધુવાકા મારતા જોવા મળ્યા અને વ્યક્તિ દીઠ 100-200 રૂપિયા પણ અહીં ઉઘરાવવામાં આવતા હતા. પાછલા 3-4 દિવસથી સ્વિમિંગ પૂલ ખુલ્લો હતો, સ્વિમિંગ પૂલમાં લોકો નાહવા માટે આવતા હતા. જોકે હાલ તો સ્વિમિંગ પૂલના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ જે સ્વિમિંગ પૂલમાં લોકો જોવા મળ્યા હતા તેમાં મોટાભાગના બાળકો હતા. કઈ રીતે કાર્યવાહી કરવી તેને લઈને વિચારણા કરવામાં આવી રહી છે. દરિયા કિનારા પર લોકોની ભીડ જામી છે. માંડવીના બીચના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. એક તરફ જે નીચાણવાળા ગામડાઓ છે તેને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકો પોતાના આશ્રયસ્થાન છોડીને શેલ્ટર હોમમાં અત્યારે હાલ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે વાવાઝોડાનો ખતરો છે. પરંતુ આ પરિસ્થિતિ હોવા છતાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા. દરિયા કિનારાને ખુલ્લો રાખવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ પર પીએમની ઉચ્ચસ્તરીય બેઠક. ગામડાઓમાં આરોગ્યની સુવિધા વધારવામાં આવે. કોરોના ટેસ્ટિંગ વધારવા માટે પણ પ્રધાનમંત્રી મોદીએ સૂચના આપી છે. ઘરે ઘરે પહોંચીને કોરોનાના ટેસ્ટ કરવામાં આવે. આશા વર્કર્સની સાથે મળીને કોરોનાની સામે લડાઈ ઝડપી બનાવવામાં આવે તેવી સૂચના તેમણે આપી છે. ગામડાઓ સુધી ઓક્સિજન પણ પહોંચાડવામાં આવે તેવી પણ પ્રધાનમંત્રીએ સૂચના આપી છે. મુખ્યમંત્રી રૂપાણીનું મહત્વનું નિવેદન. ધોરણ 12માં માસ પ્રમોશન અંગે વિચારણા નથી કરવામાં આવી. સંક્રમણ ઘટશે ત્યારે પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષા લેવી જરૂરી હોવાનું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે. ધોરણ 12ની પરીક્ષાને લઈને નિર્ણય કરવામાં આવશે, પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવામાં આવશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 12 ની પરીક્ષા અગત્યની હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રમોશન નહીં આપવામાં આવે, તેઓની પરીક્ષા લેવામાં આવશે. અત્યારે હાલ પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ આગળ પરિસ્થિતિને જોઈને પરીક્ષાનો સમય નક્કી કરાશે.
धोरण पछी अलग अलग यूनिवर्सिटी ए पोतानी एंट्रन्स एग्जाम लेती हुई है। एवे वक्ते बारमा धोरणनी परीक्षा लेवी अनिवार्य है अने बारमा पछी यूनिवर्सिटी में छोकराओ जता हुई है। बारमा पहला तो स्कूल में ने स्कूल में जोई है एटले दसमा नुं मास प्रमोशन आप्युं छे। बारमा नुं मास प्रमोशन आपणे आपवा तरफ विचारता नथी, परंतु परिस्थिति संपूर्ण थोड़ो कंट्रोल थई जाए, केस ओछा थई जाए, संक्रमण घटी जाए त्यारे परीक्षा लेवी क्यारे लेवी शुं छे ए आवनारा दिवसों में विचार करीने कोर ग्रुप निर्णय करशे। अत्यारे आपणे दसमा पूरतो निर्णय कर्यो छे। આગળ વધીએ, વાત કરીએ ગુજરાત પર તોડાઈ રહેલા વાવાઝોડાના ખતરાની। ખતરનાક બની રહેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનીને ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે। 18 મે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। તમામ પોર્ટ પર સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગનું અનુમાન છે કે 18 મેના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90-100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવશે। ઘણા બધા વિસ્તારોમાં વરસાદની પણ વકી વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં જે વાવાઝોડું સક્રિય થયું છે તે ખતરનાક બનીને આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વાવાઝોડાને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી, સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક, કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠક, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક યોજવામાં આવી છે। કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે। આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કઈ રીતે વાવાઝોડાના આ ખતરાને પહોંચી વળાય। અત્યારે હાલ તો તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે, સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અધિકારીઓને અને અલગ અલગ ટુકડીઓને, અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। લોકોને પણ સ્થળાંતરિત કરવાની અત્યારે હાલ શરૂઆત કરી દેવામાં આવી છે। સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ છે, ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી રહી છે, વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે। અત્યાર સુધી મોટાભાગના જે વાવાઝોડા હતા તે ઓમાન તરફ ફંટાઈ જતા હતા, પરંતુ જે ટોપટે વાવાઝોડું છે તે ખૂબ જ ખતરનાક બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જે રીતે જે દિશામાં તે આગળ વધી રહ્યું છે તેના ફંટાવાની અત્યારે હાલ તો કોઈ જ શક્યતાઓ નથી દેખાઈ રહી। 18 તારીખે તે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે। સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રને થવાની છે। વાતાવરણમાં પલટો આવશે, ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, તો સાથે સાથે પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહેશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે ત્યારે આ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે। સીએમના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં કઈ રીતે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળાય તે માટેની ચર્ચા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે રીતે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એક પણ વ્યક્તિના જીવને જોખમ ન થાય એ પ્રકારે તૈયારી કરવામાં આવશે, લોકોના જીવને બચાવવો તેને પ્રાથમિકતા આપવામાં આવશે। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, સમીક્ષા બેઠક જે યોજવામાં આવી છે સીએમના અધ્યક્ષ સ્થાને, શું ચર્ચા કરવામાં આવી રહી છે? આ પરિસ્થિતિને લઈને શું લાગી રહ્યું છે? કયા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે? જી, આગામી 17 અને 18 દરમિયાન આ જે વાવાઝોડું છે ટોકેટ એ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કચ્છ ને અથડાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે। 2 દિવસ પહેલા એવું હતું કે આ વાવાઝોડું અથડાશે કે કેમ તે કન્ફર્મ નહોતું થઈ રહ્યું, પરંતુ આજે મોડી સાંજે હવે કન્ફર્મ થઈ ચૂક્યું છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને ચોક્કસપણે અથડાશે અને દરિયાકાંઠાના જે 3 કિલોમીટરના જે વિસ્તારો છે તેને અસર કરશે। ત્યારે ખાસ કરીને હાલ ઉચ્ચસ્તરીય એક બેઠક મળી છે, કોર કમિટીની બેઠકમાં રિલીફ કમિશનર હર્ષદ પટેલ સહિતના જે અધિકારીઓ છે તેને પણ સામેલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ વખતના વાવાઝોડામાં ચિંતા એ છે કે કોવિડ સેન્ટર્સ છે તે કોવિડ સેન્ટર ને કયા પ્રકારે બચાવવા, કારણ કે 3 કિલોમીટરનો જે એરિયા છે ત્યાં લાઇટોના જે થાંભલા છે, માની લો કે વાવાઝોડાના કારણે પવનના કારણે લાઇટોના થાંભલા
जो उड़ी जाए तो जे पेशेंट है जे कोरोना सेंटर में सारवार लई रहा है वेंटिलेटर पर अथवा तो ऑक्सीजन की सहाय पर वीजी जती है तो शू करूँ तो आ वक्त वावाजोड़ा दरमियान सौ महत्व मुद्दो हाल जी उच्च स्तरीय बैठक मिली है दरिया किनारा त्यां जे कोविड केर सेंटर्स आवेला छे कोविड डेजिग्नेटेड जे हॉस्पिटल्स आवेली छे तेमां सारवार लई रहेला दर्दीओने लईने कई रीते व्यूहरचना बनावी के जेथी करीने तेओने कोई असर न थाय आ तमाम बाबतोने लईने चर्चा करवामां आवी रही छे कारण के जे रीते पवन की गति की बात करवामां आवी हती खूब तीव्र गति थी पवन फूंकावानो छे जेनी असर वीजळी वीज पुरवठा पर पण थई शके छे। वावाजोड़ा ने लईने पण राज्य सरकारे संपूर्ण तैयारी करी छे कंट्रोल रूम खोलवामां आवेलो छे सौराष्ट्र अने दक्षिण गुजरातना जे जिल्लाओने असर थशे ए जिल्लाओने कलेक्टरोने तंत्रने साबदु कर देवामां आव्युं छे एनडीआरएफनी टीमो आवी रही छे एने पण बधे गोठववामां आवशे शक्यता मंगळवारे सवारे त्राटके एवी आगाही छे ए संदर्भमां राज्य सरकार संपूर्ण रीते सज्ज छे नो केज्युलिटी एक पण व्यक्तिनुं मृत्यु न थाय एनी चिंता राज्य सरकार करी रही छे અને અત્યારથી જ અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ દિશામાં સક્રિયતાથી કામ કરે છે। વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 મે ગુજરાતમાં નલિયા અને પોરબંદરના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે જેની અસર વાતાવરણ પર થવાની છે। ભારે વરસાદ આવશે પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહેવાની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં જે વાવાઝોડું સક્રિય થયું છે તેને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે અસર થવાની છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું છે તે સક્રિય થઈ ગયું છે અને તેની દિશા છે તે ગુજરાત તરફની છે ત્યારે આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનજી। મેડમજી એ બતાવીએ કે અભી સાયક્લોન કી ક્યા સ્થિતિ હૈ? અભી સાયક્લોન સાયક્લોનિક સ્ટર્મ ટટ્ટે अभी फिलहाल ईस्ट सेंट्रल अडजाइनिंग साउथ ईस्ट अरबियन सी में है। उसका मूवमेंट मोस्टली नॉर्थ नॉर्थ ईस्टवर्ड रहेगा और अगले 12 घंटे में उसका इंटेंसिफिकेशन होके सीवियर साइक्लोनिक स्टॉर्म हो जाएगा एंड 24 घंटे में यानी कल सुबह तक वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म होने का संभावना है। उसका मूवमेंट मोस्टली नॉर्थ नॉर्थ वेस्टर्ली होगा और उस साइक्लोन का जो है वो सीवियर वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म होके गुजरात कोस्ट को क्रॉस करेगा 18th आफ्टरनून और इवनिंग तक और उसका विंड स्पीड रहेगा 145 टू 155 किलोमीटर पर आवर गस्टिंग टू 165 किलोमीटर पर आवर। उसके लिए मोस्टली कोस्टल डिस्ट्रिक्ट ऑफ सौराष्ट्र विल बी अफेक्टेड। कौन सा एरिया है कि जो इफेक्ट होगा? मोस्टली देवभूमि द्वारका पोरबंदर जामनगर जूनागढ़ कच्छ सबसे ज़्यादा इम्पैक्ट उसमें रहेगा और भी इम्पैक्ट रहेगा आपका दीव गिर सोमनाथ राजकोट अमरेली मोरबी भी इम्पैक्ट रहेगा और सभी जगह में इतना ज़्यादा इम्पैक्ट नहीं रहेगा। और मछुआरों के लिए वार्निंग दिया गया है टोटल फिशिंग एक्टिविटी सस्पेंशन के लिए बोला गया है। फिशिंग एक्टिविटी अप टू 18th बंद है और पोर्ट के लिए सिग्नल दिया गया है डिस्टेंट वार्निंग टू। अच्छा मैडम कौन से इलाका है कि जहाँ हैवी टू वेरी हैवी रेन हो सकता है? हैवी टू वेरी हैवी भी एक्सट्रीमली हैवी रेन भी हो सकता है आपका पोरबंदर द्वारका जामनगर में भी हो सकता है कच्छ में भी एक्सट्रीमली हैवी रेनफॉल हो सकता है। लेकिन वेरी हैवी टू वेरी हैवी कुछ कुछ जगहों में आपका अमरेली जूनागढ़ गिर सोमनाथ मोरबी ये सारे जगह में भी हो सकता है इवन राजकोट में भी। नलिया और पोरबंदर के बीच में क्रॉस होगा? पोरबंदर और नलिया, नलिया थोड़ा कोस्ट का इधर तो नलिया इधर है वो दोनों का बीच में क्रॉस होने का संभावना है। तो जे વાવાઝોડું છે તે વધારે મજબૂત બની અને ગુજરાત તરફ આગળ વધશે ખાસ કરીને પોરબંદર અને નલિયા વચ્ચે છે 18 મે ના બપોર બાદ છે ક્રોસ થવાની સંભાવના છે। વિભુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ।
कच्छ कोस्टगार्डनी माछीमारोने अपील, दरियामांथी किनारे जवा माटे अपील करवामां आवी छे। वावाझोडाना पगले माछीमारोने अपील करवामां आवी रही छे। માઇકથી માછીમારોને અપીલ કરવામાં આવી રહી છે કે દરિયામાંથી તેઓ કિનારા તરફ આવી જાય, કારણ કે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। કચ્છમાં તે સૌથી વધારે અસર વર્તાવવાનું છે, તેના કારણે માછીમારોના જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે કોસ્ટગાર્ડ તરફથી સતત માઇક દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। એ માછીમારોને કે જે દરિયાની અંદર રહેલા છે અત્યારે હાલ, તો અપીલ કરીને તેમને દરિયામાંથી પરત બોલાવવામાં આવી રહ્યા છે। કિનારે બોલાવવા માટે તેમને અપીલ કરવામાં આવી રહી છે। વાવાઝોડા સામે સૌરાષ્ટ્રમાં 30 એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। જામનગરમાં ગુજરાત બહારથી 15 એનડીઆરએફની ટીમ આવી છે। પંજાબ અને ઓડિશામાંથી એનડીઆરએફની ટીમ જામનગર આવી છે। જામનગરથી દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર આ ટીમને મોકલવામાં આવશે। પંજાબ અને ઓડિશાથી ટીમો આવી છે। સૌરાષ્ટ્રમાં 30 એનડીઆરએફની ટીમો આવી પહોંચી છે। આ ટીમોને જામનગરથી દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર મોકલવામાં આવશે। આ તરફ અમરેલી જિલ્લામાં વાવાઝોડાને લઈને પ્રશાસન સજ્જ બન્યું છે। જાફરાબાદ ખાતે પહોંચી એસડીઆરએફની ટીમ 65 મેમ્બર્સની ટુકડી જાફરાબાદ ખાતે આવી પહોંચી છે। વાવાઝોડાની અસરને લઈને સ્થળાંતર સહિતની કામગીરીમાં જોડાઈ ગયા છે અત્યારે હાલ તો તંત્ર। 65 મેમ્બર્સની ટુકડી જાફરાબાદ ખાતે પહોંચી ગઈ છે। વાવાઝોડાને લઈને તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે। તો આ સાથે જ સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે, જેથી જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં છે કે જેમના જાનમાલ પર જોખમ રહેલું છે તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી શકાય। વાવાઝોડા અંગે મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર। દક્ષિણ પૂર્વ વેરાવળથી વાવાઝોડું 850 કિલોમીટર દૂર છે। થોડા સમય પહેલા વાવાઝોડું 950 કિલોમીટર દૂર હતું, પરંતુ અત્યારે હાલ જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે તે પ્રમાણે દક્ષિણ પૂર્વ વેરાવળથી વાવાઝોડું 850 કિલોમીટર દૂર છે। ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું। એવું કહેવામાં આવી રહ્યું છે કે 18 તારીખે તે ગુજરાત પર ત્રાટકી શકે છે। જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેને લઈને અત્યારે હાલ તો તંત્ર તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। વાવાઝોડાની ગતિ પણ વધી રહી છે। કોરોનાના કહેર વચ્ચે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે લોકોને પોઝિટિવ રહેવાનો સંદેશ આપ્યો। તેમણે કહ્યું કે સંકટમાં પોઝિટિવ રહેવું જરૂરી છે। આ મહામારીથી ડરવાનું નથી, પરંતુ તેનાથી લડવાનું છે। હમકો ભી એસા સંકલ્પ કરકે ઇસ ચુનૌતી સે લડના હૈ और संपूर्ण विजय इस पर पाएंगे, तब तक सतत प्रयास करते रहना है। संकल्प की दृढ़ता का जैसे महत्व है, वैसे प्रयास के सातत्य का महत्व है। पहली लहर आने के बाद हम सब लोग जरा गफलत में आ गए। क्या जनता, क्या शासन, क्या प्रशासन मालूम था, डॉक्टर लोग इशारा दे रहे थे, फिर भी थोड़े गफलत में आ गए, इसलिए संकट खड़ा हुआ। अब आगे तीसरे लहर की चर्चा कर रहे हैं, तो डरना है क्या? उस चर्चा के कारण डरना नहीं है। अगर वो आती है तो जैसे चट्टान पर टकरा कर सागर की लहर चूर चूर होकर वापस लौटती है, वैसे उस आपत्ति को लौटना पड़े, ऐसी तैयारी हमको करनी है। ये प्रवृत्ति चाहिए, उसकी आवश्यकता है, और उस दृढ़ता के साथ सतत प्रयास हमको करने हैं। રાજ્ય સરકારનું મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત આજે વાત કરીશું અમદાવાદના બોપલ ગોધાવી ગામની, કે જ્યાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરપંચ અને તલાટીના સહકારથી ગામમાં કરાઈ છે તૈયારીઓ। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જે જાહેરાત કરેલી છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત હાલમાં અમારા ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીશ્રી તેમજ ગ્રામજનોના સહકારથી 10 જણાની કમિટી બનાવેલ છે। જે કોરોના મહામારી અત્યારે ફેલાઈ રહી છે તે કંટ્રોલમાં આવે તે સારું સુરતમાં રાજપૂત સમાજવાડીમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે। મને તાવ, શરદી, ઉધરસ થતાં 2 દિવસ થયેલી, આજે દવાખાને આવ્યો છું। કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય એમને એ અને બી કીટ એમ દવાઓ આપવામાં આવે છે। જો એમનું SPO2 90 થી ઓછું હોય તો એમને તાલુકા ખાતે આપણે રિફર કરીએ છીએ।
અમારા ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવે છે, જેને કોઈ પણ તકલીફ હોય તે આઇસોલેશન વોર્ડમાં જાય છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ફ્રી ઓફમાં આપવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની ટીમ, આશા વર્કરની ટીમ, આંગણવાડીના કાર્યકરોની ટીમ બધા જઈને સમજાવે છે, લોકોને સાચી સમજણ મળે કે ભાઈ વેક્સિનેશન એ જ ઉપાય છે અત્યારે હાલના સંજોગોમાં. વેક્સિન બાબતે તેલાવ ગામે 45 વર્ષથી ઉપરના લોકોને અમે વેક્સિન લેવા માટેની જાગૃતિ લાવ્યા છીએ. ઘેર ઘેર કીટો વેકો છો, ટ્રીટમેન્ટ કરો છો, લોકોનું ઓક્સિજન માપો છો, તે સિવાય અન્ય બીજી સેવાઓ પણ ઘણી સારી કરે છે. નોર્મલ ઘરે જે આઇસોલેટ હોય તેમના ઘર આખું ફેમિલીને અમે થર્મલ ગન પલ્સ ઓક્સિમીટરથી ચેક કરીએ છીએ, એ લોકોને સાવચેતી માટે સમજણ આપીએ છીએ. સામાન્ય જેવા લક્ષણો દેખાય તો એ લોકોને કોરોનાની કીટ આશા વર્કરો દ્વારા પહોંચાડવાનું કરેલું છે. ઉકાળા કઈ રીતે બનાવવા અને ઉકાળાનું વિતરણ પણ કરવા હોય છે, અને સાથે સાથે અમારો ધન્વંતરી રથ છે જે ડિપાર્ટમેન્ટે અમને આપેલ છે, તેનો ઉપયોગ કરીને ધન્વંતરી રથ દ્વારા પણ અમે આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરીએ છીએ, અને જરૂરિયાત લોકોને અમે રિફર કરીને પૂરતી સારવાર આપવામાં આવે છે. હાલની વસ્તી 4500ની વસ્તી છે. 3 કેસ અત્યારે એક્ટિવ કેસ છે અને બીજા નોર્મલ સામાન્ય શરદી ખાંસી ઉધરસના હશે, પણ અત્યારે હાલ આ બધું કરવાથી ઘણો ફાયદો થયો છે. 5 કલાક બજારો ચાલુ હોય છે, બાકીનો સમય ટોટલ સંપૂર્ણ બંધ પાડવામાં આવે છે, અને ત્યાં દવાઓ ને બધું આરોગ્ય ખાતામાંથી રસી દવાઓ બધું ઘરે આવીને મારે તપાસ કરી જાય છે અને સારી દવાઓ ને બધું આપે છે. પોતાની સાવચેતી રાખો, તમને કોઈ એવા લક્ષણ જણાય તો ગોધાવી ગામ સમાજવાડીની અંદર કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે, તેમાં અચૂકપણે દાખલ થાઓ, જેથી તમારે તમે તો છો પણ તમારો પરિવાર બચી શકે. તેમજ અમે જે આ માનીય સરકારશ્રીનો પ્રયત્ન છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત અમોને તથા અમારી પંચાયતની ટીમને સપોર્ટ આપો એવી નમ્ર વિનંતી. આગળ જોઈશું અન્ય અહેવાલો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સમયસર પગલાં લીધા. અમદાવાદમાં તાત્કાલિક ધોરણે 900 બેડની ધન્વંતરી હોસ્પિટલ ઊભી કરવામાં આવી. ઓક્સિજન, આઈસીયુ બેડ સહિતની આ હોસ્પિટલમાં હાલમાં દર્દીઓ સારવાર લઈને સાજા થઈ રહ્યા છે. સંપૂર્ણ દેશમાં જ્યારે મહામારી દાવાનળની જેમ ફેલાઈ રહી હોય ત્યારે ત્વરિત અને અસરકારક પગલાં લેવા જરૂરી હોય છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના દર્દીઓની સમયસર સારવાર માટે ગુજરાત સરકાર અને DRDOના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદના હૃદય સમા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની અસ્થાયી ધન્વંતરી હોસ્પિટલ બનાવવાની તાત્કાલિક જાહેરાત કરી હતી. ફક્ત 10 જ દિવસમાં GUCECના વર્તમાન માળખામાં ત્વરિત ગતિએ ફેરફારો કરી એક મજબૂત અને સંપન્ન હોસ્પિટલ ઊભી કરવામાં આવી. તમામ 900 બેડ ઉપર 100% ઓક્સિજન પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે તથા 150 જેટલા આઈસીયુ બેડની સુવિધા પણ ઉપલબ્ધ છે. દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ માળખાગત સુવિધાઓમાં સામેલ છે X-ray, CT સ્કેન, ફાર્મસી, ડોક્ટર્સ માટે આરામ ગૃહ, ટ્રિયાજ ક્ષેત્ર, ક્લાઉડ આધારિત રજિસ્ટ્રેશન સિસ્ટમ. તમામ બેડ ઉપર સતત ઓક્સિજન મળી રહે તે આશયથી 35,000 લીટર પ્રવાહી ઓક્સિજન સ્ટેશન, 24 કલાક સાર સંભાળ અને લોન્ડ્રીની સુવિધા, ડોક્ટર્સ તથા મદદનીશ કર્મચારીઓની ચુસ્ત સુરક્ષાને ધ્યાનમાં લઈ સામેલ છે. ડોફિંગ ક્ષેત્ર, ડોનિંગ ક્ષેત્ર, સ્વચ્છ ટોયલેટ તથા અન્ય સુવિધાઓ. દર્દીઓના ઝડપી નોંધણી અને સારવાર માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે. વરિષ્ઠ ડોક્ટરોના માર્ગદર્શન મુજબ અનુભવી નર્સિંગ સ્ટાફની મદદથી દર્દીઓને 4 સમય પર આરોગ્યપ્રદ અને પોષક આહાર આપવામાં આવે છે. ઓક્સિજન પ્લાન્ટના સંચાલનની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી આગ અને વીજળી સુરક્ષાના તમામ સાધનોથી સજ્જ કરવામાં આવેલ છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કોરોના સામેની લડાઈમાં લેવાયેલ અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ધન્વંતરી હોસ્પિટલ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે નાગરિકોનું જીવન અને માનવતાની રક્ષા કરવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે, અને જ્યાં સુધી આ લડાઈ જીતી નહીં લેવાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. જ્યાં કે જો આપણે નર્સિંગ ડોક્ટર
का जो जो स्टाफ ने जो कोऑपरेशन दिया, जो मेडिसिन दी, जो डायग्नोसिस किया, आज मैं इस कंडीशन में हूँ कि आज मैं बिल्कुल अपने फिट महसूस कर रहा हूँ। तो मैंने बड़ी रीति फैसिलिटी मिली, दर कलाक ऑब्जर्वेशन में डॉक्टर आया छे, नर्सों आया छे, मेडिसिन बहुत सारा सारी, एक्सलेंट सर्विस, डॉक्टर डीआरडीओ सैल्यूट। તમને કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે મને, જેવું છે અમારી અમારી દુઆઓ તમારી સાથે જ છે, દેશના છોકરાઓની જોડે જ છે, અમે ખૂબ આશીર્વાદ આપીએ તમને। સાબરકાંઠા જિલ્લા ભાજપના આગેવાને અપૂરતી સેવાઓનો આક્ષેપ કરીને રાજીનામું આપ્યું છે। સાબરકાંઠા જિલ્લા ભાજપના અનુસૂચિત મોરચાના પ્રમુખ નરેશ પરમાર દ્વારા સ્થાનિક નેતાઓ અને આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ભાજપના જ અનુસૂચિત મોરચાના પ્રમુખ નરેશ પરમાર રેપિડ ટેસ્ટ કરવા માટે ગયા હતા, પરંતુ રેપિડ કિટના અભાવે નરેશ પરમાર પણ ટેસ્ટ વિના જ પરત આવ્યા હતા અને આ બાબતે જિલ્લા ભાજપના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતા તેઓએ સરકારમાંથી કીટો આવી ન હોવાનું જણાવીને કંઈ જ થાય તેમ ન હોવાનું જણાવ્યું હતું। રાજીનામું માણસ 30-30 વર્ષથી પાર્ટીનું ખૂબ સક્રિય રીતે કામ કરતો હોય અને આવા સંજોગોમાં જે રાજીનામું આપવું પડે છે એ બહુ દુઃખ છે મને, કે જે પાર્ટી સાથે 30 વર્ષનો નાતો છે અને એકદમ રાજીનામું આપવું છે એટલે છાતી પર કે પથ્થર મૂકીને કામ કરવું પડે છે। એટલે રાજીનામું આપતા મારી પેન પણ નથી ઉપડતી, પણ તેમ છતાંય સંજોગો એવા ઊભા થયા છે કે જે આપણી સરકાર, અમારી સરકાર કહીએ તો એ સરકાર ખૂબ નિષ્ફળ ગઈ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।